નમસ્તે મિત્રો, હું સતીશ વ્યાસ યુટ્યુબ ચેનલ શબ્દના ઉજાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જાણો છો તેમ આ ચેનલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને વરેલી છે. મિત્રો, આજ સુધીમાં અમે 65 વિડીયો બનાવ્યા છે, જેમાં ગુજરાતી સાહિત્યના ઘણા ખરા અંગોને અમે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. કવિતા, વાર્તા, નિબંધ, હાસ્યલેખ વગેરે વિષયોને અમે આવરી લીધા છે. તો ગુજરાતી સાહિત્યને માણવા માટે જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ શબ્દના ઉજાસમાં. આ પહેલાના વિડીયોમાં આપણે સાહિત્ય પરિષદના પ્રમુખ પદે ઉભા રહેલા શ્રી પ્રકાશ શાહનો ઇન્ટરવ્યુ જોયો. મિત્રો, એ વિડીયોમાં એક ભૂલ રહી ગઈ હતી, કેટલાક મિત્રોએ મારું ધ્યાન ખેંચ્યું, એટલે હું કરેક્શન કરું છું. પ્રકાશભાઈની ઉંમર 80 વર્ષ છે. બીજા એક જે ઉમેદવાર છે, હરિકૃષ્ણ પાઠક, એમની ઉંમર 82 વર્ષ છે. જ્યારે આજે જેની મુલાકાત રજૂ થઈ રહી છે તે હર્ષદ ત્રિવેદીની ઉંમર 62 વર્ષ છે. તો ભૂલ બદલ દરગુજર કરશો. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના 1905 થઈ. કરનાર હતા શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતા. પહેલા પ્રમુખ હતા શ્રી ગોર્ધનરામ ત્રિપાઠી, જેમણે સરસ્વતી ચંદ્ર જેવી મહાનવલ આપેલી. 1936 મહાત્મા ગાંધીજી સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે. એ પછી આપણા અનેક સારસ્વતોએ પ્રમુખ પદને શોભાવ્યું છે. મોટા ભાગે તો પ્રમુખ પદ માટે નિયુક્તિ થતી હતી અને સર્વાનુમતે એકાદ સાહિત્યકારની પસંદગી થતી હતી. એટલે કેટલાક સમયથી ઇલેક્શન થાય છે, ચૂંટણી થાય છે, અને 2 કે 3 ઉમેદવાર ઉભા હોય, પરિષદના સભ્યો પ્રમુખને ચૂંટી કાઢે છે. પ્રમુખ મધ્યસ્થ કારોબારી સમિતિ સાથે મળીને કાર્યો કરતા હોય છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ અનેક મહાનુભાવોએ શોભાવ્યું છે. આ એક પ્રતિષ્ઠાનું પદ છે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું સંચાલન અને સુકાન સંભાળવાનું હોય છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદના બીજા ઉમેદવાર છે શ્રી હર્ષદભાઈ ત્રિવેદી. આજે આપણે એમની સાથે મુલાકાત કરીશું. પહેલા એમનો થોડોક પરિચય આપી દઉં. હર્ષદભાઈ ત્રિવેદીએ 40 પુસ્તકો આપ્યા છે અને આ પુસ્તકોમાં કાવ્ય સંગ્રહ, નવલકથા, વાર્તા સંગ્રહ, નિબંધ, સંપાદન અને વિવેચનનો સમાવેશ થાય છે. હર્ષદભાઈએ 3 વર્ષ સાહિત્ય પરિષદમાં સાહિત્ય કોષ માટે કામ કરેલું. એ પછી તેઓ સાહિત્ય અકાદમીમાં જોડાયા. શરૂઆતમાં 10 વર્ષ પ્રૂફ રીડર તરીકે અને પછી 19 વર્ષ સાહિત્ય અકાદમીના મુખપત્ર શબ્દ સૃષ્ટિના સંપાદક તરીકે કામ કર્યું. આ 19 વર્ષમાં હર્ષદભાઈએ અનેક વિશેષાંકો પ્રગટ કર્યા. છેલ્લા 6 વર્ષ તેઓ મહામાત્ર તરીકે હતા અને 2014 તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે અનેક કવિ સંમેલનોના સંચાલનો કર્યા છે. તેમની કૃતિઓને ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા છે. તેમણે અનેક સંસ્થાઓ સાથે કામ કર્યું છે. આમ હર્ષદભાઈ એક સર્જક છે. હર્ષદભાઈ એક્શનના માણસ. હર્ષદભાઈએ કરવા જેવા 45 કામોની યાદી પહેલેથી તૈયાર કરીને રજૂ કરી દીધી છે અને તેમાં તેમની દીર્ઘદ્રષ્ટિ જોઈ શકાય છે, તેમનો ઉત્સાહ અને તેમની ધગશ જોઈ શકાય છે. હર્ષદભાઈ આ કામો કરશે અને કરશે જ, કારણ કે એમના વિચારોમાં બહુ જ સ્પષ્ટતા છે. હર્ષદભાઈ ઇન્ટરવ્યૂના જવાબ આપવામાં શબ્દોના સાથે નથી પૂરતા, એ ટુ ધ પોઈન્ટ વાત કરનારા માણસ છે. આ વિડીયો ઇન્ટરવ્યૂ છે, એટલે કે મેં હર્ષદભાઈને સવાલ લખીને મોકલાવ્યા અને એમણે જવાબ રેકોર્ડ કરીને મોકલાવ્યા, એટલે આ ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ નથી થઈ શક્યો. એટલે કાઉન્ટર ક્વેશ્ચન હું પૂછી નથી શક્યો. હર્ષદભાઈને મેં પહેલો પ્રશ્ન એ પૂછ્યો હતો કે ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રમુખ પદે તમે આવો તો તમે કયા કામ કરવા માંગો છો? સતીશભાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખનો પોતાનો કોઈ એજન્ડા કે કાર્યસૂચિ હોતા નથી. સંસ્થા પોતે શું કરવા માંગે છે અને એને આટલા વર્ષમાં એણે સાતત્યમાં કયા કામો કર્યા અને હવે આગળ ઉપર કયા કયા કામ કરવાના છે એનો વિચાર સાથે મળીને કરવાનો હોય. એટલે કે પ્રમુખના હાથમાં કંઈ એવી સત્તા નથી હોતી કે ધારે તે બધું કરી શકે. જે કંઈ કરવાનું થાય તે આમ તો કાર્યવાહક સમિતિ, મધ્યસ્થ સમિતિ, હોદ્દેદારો બધા સાથે મળીને કરતા હોય છે અને એને દરેક પ્રવૃત્તિને કેટલું મહત્ત્વ આપવું, કયા સમયે કઈ પ્રવૃત્તિ કરવી,
નવી અને જૂની પેઢીને કેવી રીતે જોડવી, કયા સંશોધનના કામો કરાવવા, પરિષદમાં કેટલા કેટલા ફેરફારો કરવાની જરૂર છે, એ રીતે વ્યાપક વિચાર કરીને બધું નક્કી કરવામાં આવતું હોય છે. એને મને પોતાને એમ લાગ્યું છે કે કેટલાક કામો અનિવાર્યપણે કરવા પડે જો પરિષદને દોડતી કરવી હોય તો. તો મેં લગભગ 45 કામોની સૂચિ જ્યારે મેં મારી અપીલ જે બધાને મોકલી છે એની સાથે મેં એ જોડેલી છે અને લોકોએ બહુ ધ્યાનથી જોયું છે. અને એમાંના કેટલાક કામો એવા છે કે જે થઈ શકે એવા છે, નથી થાય એવું નથી. બધાનો સહકાર હોય અને સાથે મળીને આપણે કરીએ તો જરૂર થઈ શકે. પણ કોઈ વ્યક્તિગત એજન્ડા લઈને હું આ ચૂંટણીમાં ઊભો નથી. જે કંઈ કામ કરવાના છે તે પરિષદની સાતત્યવાળી પ્રવૃત્તિ, પરિષદનો ઇતિહાસ, પરિષદની જે કંઈ એની જે તાસીર છે એને ધ્યાનમાં રાખીને અને વર્તમાન સમયની જે કોઈ માંગ હોય એને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિઓનું એક રૂપ આખું તૈયાર કરવું પડે. મારો બીજો સવાલ એ હતો કે પરિષદના કયા કામોથી તમને અસંતોષ છે, કયા કામો અધૂરા છે? તમારો બીજો પ્રશ્ન ગુજરાતી સાહિત્ય પરિષદના વ્યાપ અને એની પ્રવૃત્તિઓના સંદર્ભમાં છે. મારે એમ કહેવું છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ એટલે અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર સાબરમતી નદીના કિનારે આવેલું જે ભવન છે, ગોવર્ધન ભવન, એટલામાં જ ગુજરાતી સાહિત્ય પરિષદ સીમિત નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ જ્યાં જ્યાં ગુજરાતી ભાષાનો શબ્દ, જ્યાં જ્યાં ગુજરાતી ભાષાનું સાહિત્ય પહોંચે છે અથવા છે, ત્યાં સુધી પરિષદનો વ્યાપ થવો જોઈએ, ત્યાં સુધી પરિષદ પહોંચવી જોઈએ. અને એ પહોંચાડવા માટે આપણી પાસે આટલા બધા ભાષા પ્રેમીઓ છે, આટલા બધા ગામો છે, આટલી બધી સંસ્થાઓ છે. મને એમ લાગે છે કે સાહિત્ય પરિષદ તરીકે પરિષદે પોતે બીજી સંસ્થાઓ સાથેનો જે સંપર્ક છે એ ઘણા વખતથી ઓછો કરી નાખે. તો મને એમ થાય છે કે જે તે ગામની, જે તે શહેરની જે સંસ્થાઓ શિક્ષણની હોય કે સાહિત્યની હોય, એ બધા સાહિત્ય પ્રેમીઓ જ છે, એ બધા ભાષા પ્રેમીઓ જ છે. આપણે સામે ચારીને એમનો સંપર્ક કરીએ અને એમના એમની સાથે સહયોગમાં કાર્યક્રમો કરીએ. એટલે મારા મનમાં સ્વપ્ન એવું છે કે સાહિત્ય પરિષદ છે તે એના સમાંતરે કાર્યક્રમો ચાલતા રહેવા જોઈએ. કોઈ કાર્યક્રમ ભુજમાં ચાલતો હોય, અમદાવાદમાં ચાલતો હોય, જૂનાગઢમાં ચાલતો હોય, અમદાવાદમાં ચાલતો હોય, વડોદરામાં ચાલતો હોય, મુંબઈ ચાલતો હોય, કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં ખૂણે ખૂણે સાહિત્ય પહોંચાડવાની જરૂર તો છે જ. સમાજ ધીમે દિવસે દિવસે એ જે દિશામાં જઈ રહ્યો છે એમાં આપણને જો બચાવી શકશે અથવા તો માણસને સારો માણસ રાખી શકશે તો એ માત્ર સાહિત્ય અને કળાઓ જ છે. તો આપણે એનું સંવર્ધન નહીં કરીએ તો કોણ કરશે? બીજી બાજુ સાહિત્ય, ઉત્તમ સાહિત્યનું પ્રકાશન કરવું, સંપાદન કરવું અને લોકો સુધી પહોંચાડવું, કાર્યક્રમો તો કરવા જ. જે લોકો સારું કામ કરે છે એમને કોઈક ને કોઈક રીતે પ્રોત્સાહન. નવી અને જૂની પેઢી આ બંને સાહિત્યકારોની જે બે પેઢી છે, માત્ર સાહિત્યકારોને શું કામ, ભાવકોની પણ બે પેઢી છે, વાચકોની પણ બે પેઢી છે. એ બે પેઢી વચ્ચે આપણને જે અંતર અનુભવાય છે એ અંતર ઓછું કરવાની જરૂર છે. અને એ અંતર ઓછું કરવાનું કામ પણ હું એમ સમજું છું કે સાહિત્ય પરિષદ. એટલે કે જે નવા લોકો લખી રહ્યા છે એ નવી ગુજરાતી ભાષામાં લખી રહ્યા છે. એ ભાષાનો સુધારની વાત હું અત્યારે નથી કરતો, પણ એમની અભિવ્યક્તિની રીત જુદી છે, પણ એ લખે છે આપણી ભાષામાં. તો આપણે એનું સંવર્ધન કરીએ, એમની નવી ભાષાને આવકારીએ પણ ખરા અને એનું સંવર્ધન પણ કરીએ, સાથે સાથે એમને પરંપરાની સાથે જોડીએ, તો એક અખંડ પ્રવાહ ઊભો થાય અને એ અખંડ પ્રવાહ નવોદિતને એક વડીલો સાથેની પરંપરામાં જોડે અને વડીલો પણ આ ઉછરતી પેઢીને અત્યારે જુએ, એ જરૂરી છે. એ જાણે કે બે પાર્ટ પડી ગયા છે એવું મને લાગે. જૂની પેઢી છે એ તો કંઈ એમ કહે છે કે આ નવા લોકોને કંઈ ખબર નથી પડતી, નવા લોકો એમ કહે છે કે આ લોકો અમને સમજી શકતા નથી. તો સાહિત્ય પરિષદ છે એ એવી એક એવું એક પ્લેટફોર્મ છે, એવી એક સંસ્થા છે કે જ્યાં બંને પેઢીઓનો સમન્વય કરીને આપણે સાહિત્યને આગળ લઈ જઈ શકીએ. અને એ આગળ લઈ જવાના કામમાં મને એમ લાગે છે કે હું આ બંને પેઢીનો પ્રતિનિધિ બની શકું એમ છું અને એ રીતે હું આખી વાત કહું છું. હર્ષદભાઈને મેં અકાદમીની સ્વાયત્તતા વિશે પ્રશ્ન પૂછ્યો. અકાદમીની સ્વાયત્તતા તમે બધા જાણો છો કે આ બહુ સડકતો પ્રશ્ન છે. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના ગુજરાત સરકારે કરેલી અને શરૂઆતમાં એનું બંધારણ
મનુભાઈ પંચોળીએ ઘડેલું અને બધા લેખકો એમાં સક્રિય હતા. આગળ જતા સરકારે એનું સંચાલન પોતાના હાથમાં લઈ લીધું. હવે અકાદમીના સચિવ અને મહામંત્રની નિમણૂક સરકાર પોતે કરે છે. આની સામે ગુજરાતી સાહિત્ય પરિષદના લેખકો અને પ્રમુખોએ વિરોધ નોંધાવ્યો અને અકાદમીને સ્વાયત્ત બનાવવાની ચળવળ ઉપાડી. મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી સાહિત્ય પરિષદનો એક જ મુદ્દો રહ્યો છે કે અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ. મોટે ભાગે બધે જ સરકારી અકાદમીઓમાં સરકારના હાથમાં જ વહીવટ હોય છે. અહીં મહારાષ્ટ્રમાં પણ સચિવ અને જે કલ્ચરલ મિનિસ્ટર, એમની સાઇનથી જ બધું ચાલતું હોય છે. મહારાષ્ટ્ર જે ગુજરાતી સાહિત્ય અકાદમી છે તેમાં કાર્યકારી પ્રમુખ હોય છે, એટલે અને એ પણ નિમણૂક થતી હોય છે, એની કોઈ ચૂંટણી થતી હોતી નથી. અકાદમીની સ્વાયત્તતા એવો પ્રાણ પ્રશ્ન છે. વચ્ચે એક પ્રમુખે ફતવો બહાર પાડ્યો કે સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં કોઈએ ભાગ ન લેવો. એક ભૂતપૂર્વ પ્રમુખ ભાગ લેવા જતા હતા તો તેમને વિમાન મથકેથી પાછા ઓડવાનું કહેવામાં આવ્યું. હવે ધારો કે એ ભૂતપૂર્વ પ્રમુખ હતા, એ ગયા હોત તો સાહિત્ય પરિષદ શું કરત? એમને ભૂતપૂર્વ પ્રમુખ પદથી કાઢી મૂકત, એટલે કે એમને અભૂતપૂર્વ બનાવી દે? એટલે અકાદમીનો વિરોધ કરવાનો શું અર્થ? વિરોધ કરવો હોય તો સરકારનો કરો, કારણ કે સરકારના હાથમાં છે. હર્ષદભાઈએ તો અકાદમીમાં કામ પણ કર્યું છે અને સાહિત્ય પરિષદમાં પણ કામ કર્યું છે. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે એમનાથી વધારે સજ્જ વ્યક્તિ કોઈ હોઈ ના શકે. હર્ષદભાઈ શું કહે છે? ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહ્યો છે. નારાયણભાઈ દેસાઈના પ્રમુખપદે ગાંધીનગરમાં જે અધિવેશન મળ્યું ત્યારે એનો પહેલી વાર ઠરાવ કર્યો અને માંગણી કરી. વાતમાં વાત આટલી જ છે, સમજવાનું એ છે કે સાહિત્ય અકાદમી પણ પ્રવૃત્તિ તો ગુજરાતી સાહિત્યની જ કરે છે ને, ગુજરાતી સાહિત્ય પરિષદ પણ પ્રવૃત્તિ તો સાહિત્યની જ કરે છે ને, એટલે મૂળ વિરોધ નથી. જે કામ થાય છે તે તો ભાષા અને સાહિત્યનું જ થાય છે. પ્રશ્ન એટલો જ છે કે ગુજરાત સાહિત્ય અકાદમીમાં જે સત્તામંડળ છે એમાં અત્યારે એના પ્રમુખની નિમણૂક સરકાર કરે છે, એની પ્રવૃત્તિઓ વગેરે શું કરવું તે પણ પછી સ્વાભાવિકપણે કે જે પ્રમુખ નિમાયા હોય એ એમના વિઝન પ્રમાણે જ કરતા હોય. આપણી બધાની અપેક્ષા એવી છે કે આપણી અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ એમાં હોય, ચૂંટાયેલા સાહિત્યકારો મતદાર મંડળમાંથી આવે અને એ રીતે એક વ્યાપક રીતે બધા સાહિત્યકારોનો એક સામૂહિક એવો એક અભિગમ એમાં જોવા મળે અને સાથે મળીને નિર્ણય થાય અને એમાં બીજા કોઈનો હસ્તક્ષેપ ન હોય. એ સ્વાયત્તાનો અર્થ આટલો જ છે કે સાહિત્યકારો નક્કી કરે કે આપણી ભાષા અને આપણા સાહિત્યમાં હવે આગળ ઉપર શું કરવાનું છે, કેવા પ્રકાશનો કરવા જોઈએ, કેવા કાર્યક્રમો કરવા જોઈએ, કોનું માન સન્માન કરવું જોઈએ વગેરે વગેરે. આ નિર્ણયો અત્યારે સરકારે નિમેલા પ્રમુખશ્રી કરે છે, એની જગ્યાએ એક ચૂંટાયેલું મંડળ કરે, એ સ્વાયત્તાનો અભિગમ છે અને એની માંગણી છે, એ વાજબી છે. કારણ કે જે તે વિષયના નિષ્ણાતો હોય એ જો એનો નિર્ણય કરે તો એ વધારે યોગ્ય નિર્ણય ઠરતો હોય છે અને એમાં પ્રજાનો પોતાનો એક અવાજ હોય છે. સાહિત્યકાર પણ પ્રજાનો એક અંશ તો ખરો કે નહીં, તો એ અવાજ ત્યાં પહોંચે અને એ રીતે નિર્ણયો થાય એવી એક અપેક્ષા છે. મિત્રો, ઘણી જગ્યાએ સાહિત્ય પરિષદનું સ્વરૂપ એવું હોય છે કે ઠેર ઠેર એની શાખાઓ હોય અને શાખાઓ કાર્યક્રમો કરે અને જે મધ્યસ્થ પરિષદ હોય એ બધી શાખાઓનું સંચાલન કરે, એટલે ગામડે ગામડે સાહિત્ય પરિષદની શાખાઓ હોય. ગુજરાતમાં એવું નથી. સાહિત્ય પરિષદ અમદાવાદમાં છે અને ત્યાંથી એ થઈ શકે એટલા પ્રોગ્રામ કરતું હોય છે. ત્યાં યુવાનોને સ્થાન બહુ ઓછું મળે છે એવી ફરિયાદ છે અને એટલે યુવાનોએ પોતપોતાના કાર્યક્રમો શરૂ કર્યા છે. ઠેર ઠેર લિટફેસ્ટ, લિટરેચર ફેસ્ટિવલ થવા માંડ્યા, તો આના વિશે હર્ષદભાઈનું શું કહેવું છે? લિટરેચર ફેસ્ટિવલ બધે થાય છે, અમદાવાદમાં થાય છે, સુરતમાં થાય છે, વડોદરામાં થાય છે, મુંબઈમાં બધે ઠેકાણે થાય છે. એ કોઈ પ્રતિક્રિયા નથી, એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ પોતાની રીતે કામ કરતી હોય, અકાદમી એની રીતે કામ કરતી હોય, તો સમાજમાં જે લોકો સાહિત્ય પ્રેમીઓ હોય,
જેમને સાહિત્ય સાથે લગાવ હોય, જેમને સાહિત્યમાં શ્રદ્ધા હોય અને એમ લાગે કે આપણે આપણી રીતે પ્રવૃત્તિ કરીએ તો લિટરેચર ફેસ્ટિવલ તો થાય, આ તો ઓછા થાય છે મારી દ્રષ્ટિએ. મને તો એવું લાગે છે કે હજી વધારે થવા જોઈએ, અનેક સંસ્થાઓ આગળ આવે અને આવા ફેસ્ટિવલ્સ કરે, એમાં વિવિધ સ્તરના લેખકો આવતા હોય, પોતાની વાત મૂકતા હોય, વાચકો એમને પ્રશ્નોત્તરી કરતા હોય, એમની સાથે મુલાકાત કરતા હોય, એક એક આપલે થતી હોય અને એક વાતાવરણમાં જાગૃતિ આવતી હોય, તો લિટરેચર ફેસ્ટિવલ થાય એમાં કંઈ ખોટું નથી. સવાલ એ છે કે સાહિત્યના ઉચ્ચ મૂલ્યો અને ઉચ્ચ ધોરણો એ જો એમાં જળવાય અને યોગ્ય રીતે જો એને દિશા મળે તો એ માત્ર લોકપ્રિયતાથી ઉપર ઉઠે એવી અપેક્ષા છે. એ લોકપ્રિય હોય એનો વાંધો નથી, પણ એ માત્ર લોકપ્રિય ના હોય, પણ સાહિત્યના ઉચ્ચ ધોરણો, સાચું સાહિત્ય શું છે એ પણ લોકો સુધી પહોંચવું જોઈએ, એ પ્રકારના સાહિત્યકારોને એમાં બોલાવવા જોઈએ. ટૂંકમાં સર્વશ્રેષ્ઠ જો આ આપણા લિટરેચર ફેસ્ટિવલ્સ બને તો એ પણ એક પૂરક પ્રવૃત્તિ છે, એક આનુષંગિક પ્રવૃત્તિ છે. એને હું વિરોધના અર્થમાં નથી જોતો, એ પણ એક આપણા આપણી એક સામૂહિક પ્રવૃત્તિનો ભાગ છે અને વધારે સમૃદ્ધ રીતે ધીરે ધીરે એનું પણ રૂપ ઘડાશે અને ધીમે ધીમે એમાંથી પણ નવી વસ્તુઓ આવતી થશે, અનુભવે માણસ સમજે અને અનુભવે લોકોને ખ્યાલ આવે. તો આપણે એ પ્રવૃત્તિને વેગ આપવો જોઈએ, એમાં નાના મોટા સુધાર કરવા જોઈએ, તો જરૂરી છે આ પ્રવૃત્તિ થવી જોઈએ. સાહિત્ય પરિષદના પ્રમુખ પદે ઘણા બધા મહાનુભાવો આવી ગયા છે, એવા મહાનુભાવો જેમણે પોતપોતાના ક્ષેત્રોમાં, સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી છાપ ઉપસાવી હોય, પણ એવા પ્રમુખો પણ સાહિત્ય પરિષદમાં આવીને પોતાની અલગ છાપ ઊભી થાય એવું કોઈ કામ કરી શક્યા નથી, અથવા તો એવું લાગતું નથી. તો આનું શું કારણ હશે? હર્ષદભાઈ આના વિશે શું કહે છે? પ્રમુખો તો આવે ને જાય એ તો એક પરંપરા છે. દરેક પ્રમુખને એનો જે બંધારણ પ્રમાણે જે સમય આપવામાં આવતો હોય એ સમય પ્રમાણે પ્રમુખ આવે અને જાય. એકલા પ્રમુખની તો કોઈ જવાબદારી હોતી જ નથી, આ એક સામૂહિક જવાબદારી હોય છે અને એ દરેક પ્રમુખ આવે એ માર્ગદર્શક બનીને આવતા હોય છે. હું એમ સમજું છું કે બધાએ સાથે મળીને જે પ્રવૃત્તિ કરવાની છે એમાં પ્રમુખ છે એ દિશા દોર આપે કે આપણે આ દિશામાં જઈએ, સામૂહિક ચિંતન કરે અને એમ આ પ્રવૃત્તિ ચાલે. એટલે કોઈ એક પ્રમુખ આવશે અને અચાનક બધું જાણે કે જગત બદલાઈ જશે એવું નથી હોતું. એ પ્રવૃત્તિને વેગ મળે, એ પ્રવૃત્તિને વ્યાપ મળે, એ પ્રવૃત્તિને વધુ લોકોનો સહકાર મળે અને સમાજને સાહિત્ય સાથે જોડે એવા પ્રમુખ જો હોય તો આ બધી સક્રિયતાઓ વધે અને કોઈ પણ સંસ્થા જેટલી સક્રિય વધારે એટલું એનું પ્રજામાં એનું માન સન્માન પણ સ્વાભાવિકપણે વધે. બાકી કાગળ ઉપર સંસ્થા હોય એનો એક અર્થમાં ઠીક છે, સંસ્થા છે, આપણે ગૌરવ લઈએ કે પરંપરા આટલા વર્ષની છે, આમ છે તેમ છે, બધા હોદ્દેદારો હોય, પણ જો કોઈ ઠોસ કામ ન થતા હોય તો પછી સ્વાભાવિક છે કે બધાની અપેક્ષાઓ જાગે અને પ્રમુખ એનું એક મુખ્ય એવું નામ છે કે ભાઈ પ્રમુખથી સંસ્થાથી પ્રમુખ ઓળખાય ને પ્રમુખથી સંસ્થા ઓળખાય, એટલે એના ઉપર પૂરો તાજ હોવાને કારણે આપણે એની પાસે અપેક્ષા રાખીએ. પરંતુ આ સમાજ વતી એ બધા હોદ્દેદારોએ સાથે મળીને નિર્ણય કરવાનો હોય છે અને સંસ્થાને કઈ રીતે આગળ લઈ જવી એમ જોવાય. એટલે પ્રમુખો આવે ને જાય એ તો એ સ્વાભાવિક પ્રક્રિયા છે, ચાલ્યા કરે, પણ કોણ કેટલું કરી શકે છે? જો સ્વપ્નશીલ માણસ હોય, કાર્યશીલ માણસ હોય તો ચોક્કસપણે ફેર પડી શકે, આ એક બહુ સીધી વાત છે. મિત્રો, આપણે હર્ષદભાઈનો ઇન્ટરવ્યુ જોયો. હર્ષદભાઈ પાસે વિચારોની સ્પષ્ટતા છે અને કાર્ય કરવાની ધગશ છે. આપણે તેમને શુભેચ્છાઓ આપીએ. પ્રમુખ પદના ત્રીજા ઉમેદવાર શ્રી હરિકૃષ્ણ પાઠકને મેં 15 દિવસ પહેલાં ઘણો બધો પ્રયત્ન કર્યો કોન્ટેક્ટ કરવાનો, પણ સંપર્ક થઈ શક્યો નહીં. થોડા સમય પહેલાં એમનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે એ વિડીયો બનાવીને મોકલી આપશે. હજુ સુધી વિડીયો આવ્યો નથી. જો એમનો વિડીયો આવશે તો એમનો વિડીયો તાત્કાલિક હું રજૂ કરીશ બનાવીને. પ્રમુખ પદના બે ઉમેદવારોને સાંભળ્યા. મિત્રો, હવે તમારે જ નક્કી કરવાનું છે કે કોને વોટ આપવો, પણ વોટ જરૂર આપજો. પ્રેક્ષકોમાંથી પણ જો કોઈને સાહિત્ય પરિષદના ઇલેક્શન વિશે પોતાનો અભિપ્રાય આપવો હોય તો વિડીયો બનાવીને મોકલી આપે, સૌનું સ્વાગત છે. આપણે ઈચ્છીએ કે તંદુરસ્ત ચર્ચા માટે આ પ્લેટફોર્મ બની રહે, પણ કોઈ વ્યક્તિનું નામ ન લેતા, પ્લીઝ વ્યક્તિનું નામ લીધા વગર આપણે મુદ્દાઓની ચર્ચા કરીશું.
અને મુદ્દાઓની ચર્ચા કરવા માટે સૌ ભાવકો, સાહિત્યકારો, સર્જકો, ભાવકોને આમંત્રણ છે. આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમને કેવો લાગ્યો, તમારે કયા વિષય પર વિડીયો જોવો છે એ પણ અમને જણાવજો જેથી અમને ખ્યાલ આવે. શેર કરજો તમારા મિત્રોમાં, પરિવારજનોમાં, ભાવકોમાં, સાહિત્યના રસિકોમાં. આની લિંક મોકલાવજો જેથી આનો ફેલાવો થાય. અને હા, સબસ્ક્રાઈબ જરૂર કરજો સાહેબ. સબસ્ક્રાઈબ મફતમાં થાય છે, એના કોઈ જ પૈસા લાગતા નથી. અને નીચે લાલ અક્ષરે જ્યાં સબસ્ક્રાઈબ લખેલું છે ત્યાં તમારે અંગુલી સ્પર્શ કરવાનો છે, એટલે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે. તો ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરજો તમે. અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી સતીશ વ્યાસના નમસ્કાર.